સુપ્રીમ કોર્ટે આશીર્વાદ ચુકાદો આપ્યો છે કે દિલ્હીમાં સરકારી અધિકારીઓ ઉપર માત્ર ચૂંટાયેલી સરકારનું નિયંત્રણ રહેશે. 5 જજની બંધારણીય બેંચે સર્વસંમતિથી કહ્યું હતું કે શહેર વ્યવસ્થા, પોલીસ અને જમીન સિવાય લેફ્ટનન્ટ ગવર્નર અને અન્ય તમામ બાબતોમાં દિલ્હી સરકારની સલાહ અને સહકારનો સાથે કામ કરશે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ પણ કરીને ચીફ જસ્ટિસ DY ચંદ્રચૂડ અને તમામ જજોનો આભાર માન્યો હતો. તો સુરતમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી સરકારના હકમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા નિર્ણયને વધાવી લઈને ઉજવણી કરાઈ હતી. આજરોજ આમ આદમી પાર્ટી માટે એક ઐતિહાસિક દિવસ છે. માનનીય સુપ્રીમ કોર્ટની અંદર આમ આદમી પાર્ટીએ એક PIL દાખલ કરેલી હતી, પોતે સુપ્રીમ કોર્ટમાં ગયેલી હતી. કારણ કે 2014 આમ આદમી પાર્ટી દિલ્હીમાં સત્તામાં છે. દિલ્હી રાજનૈતિક દ્રષ્ટિએ એક બહુ સમજવા જેવો વિસ્તાર છે કે જ્યાં 3 પ્રકારની અલગ અલગ સત્તાઓ છે. દિલ્હીની અંદર એક મહાનગરપાલિકાની સત્તા છે, એક રાજ્ય સરકાર પણ છે, અને દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાના કારણે કેન્દ્રનો પણ ઘણો બધો અંકુશ ત્યાં છે. જ્યારથી આમ આદમી પાર્ટીની સરકાર આવી છે ત્યારથી આ તાનાશાહ ભાજપે આમ આદમી પાર્ટીની સરકાર જનહિતમાં કામ ન કરી શકે એના માટેની અનેક અડચણો ઊભી કરેલી હતી, અને એ અડચણના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે LG આડા મૂકી દિલ્હી સરકારને કોઈ પણ મહત્ત્વના નિર્ણયો લેવાના હોય તેમાં અનેક અડચણો ઊભી કરેલી હતી, જેથીને જનહિતના નિર્ણયો લઈ શકાતા નહોતા. અમુક ઐતિહાસિક કામો આપણે કરી શક્યા એ બહુ મહા મગજમારીએ ખૂબ મહેનતે માંડ કરીને પાસ કર્યા. દિલ્હીની અંદર આજ સુધી એ પરિસ્થિતિ હતી કે પટ્ટાવાળાથી માંડીને કોઈ પણ અધિકારીને ટ્રાન્સફર કરવા હોય, કોઈ પણ જગ્યાએ પોસ્ટિંગ આપવી હોય, તો પણ દિલ્હીની રાજ્ય સરકારની આમ આદમી પાર્ટીની જે ચૂંટાયેલી સરકાર છે એની પાસે પાવર હતો નહીં. LG હર દરેક વખતે દખલઅંદાજી કરતા હતા, કામ કરવા દેતા નહોતા. એના કારણે ઘણા બધા નિર્ણયો અટકેલા હતા. પરંતુ માનનીય સુપ્રીમ કોર્ટે આજરોજ જે નિર્ણય આપ્યો છે એમને આમ આદમી પાર્ટી આવકારે છે. એ દરેક લોકો આવકારે છે કે જે લોકો ઈચ્છે છે કે આ લોકશાહી આ દેશમાં જીવંત રહેવી જોઈએ, લોકશાહી મજબૂત થવી જોઈએ. અમે આ નિર્ણયને આવકારીએ છીએ કે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું છે કે ચૂંટાયેલી જે પાંખ છે એ સરકાર એ દિલ્હીની બોસ છે અને દરેક નિર્ણય લેવાનો એમને હક છે અને એમણે એ નિર્ણયો લેવા જોઈએ. કેન્દ્ર સરકાર LG માધ્યમથી કોઈ પણ પ્રકારની અડચણ ઊભી કરી શકે નહીં. આ જે નિર્ણય સુપ્રીમ કોર્ટે આપ્યો છે અમે એમને આવકારીએ છીએ, અને એની આજની ખુશિયાલીમાં આમ આદમી પાર્ટી આખે આખા દેશની અંદર જ્યાં જ્યાં પણ પોતાના કાર્યકર્તાઓ છે તમામ કાર્યકર્તાઓ પોતાની ટીમ સાથે મળી અને મીઠાઈ વેચી અને ખુશિયાલી મનાવી રહ્યા છે, ખુશી એકબીજાને વહેંચી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.